સુરતમાં 38 દિવસ પહેલા આમ આદમી પાર્ટીના મહિલા કોર્પોરેટર મનીષા કુકડિયા ભાજપમાં જોડાયા હતા, જ્યારે આજે મનીષા કુકડિયા ફરી આપમાં જોડાઈ ગયા છે, જેની જાહેરાત આપના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલીએ કરી છે. મનીષા કુકડિયાએ ફરી આપમાં જોડાવા માટે આપના નેતાઓનો આભાર માન્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે મનીષા કુકડિયા જ્યારે ભાજપમાં જોડાયા ત્યારે કહ્યું હતું કે અમે જનતાની સાથે છીએ, અમે દબાણ વગર ભાજપમાં જોડાયા છીએ. છેલ્લા 38 દિવસમાં આપમાંથી કુલ 6 કોર્પોરેટર ભાજપમાં જોડાયા હતા, જે પૈકી મનીષા કુકડિયા ફરી આપમાં જોડાયા છે. ગત 4 ફેબ્રુઆરીના રોજ ગાંધીનગરમાં કમલમ ખાતે સુરત આપના 5 કોર્પોરેટર સત્તાવાર રીતે કેસરીઓ ધારણ કર્યો હતો. ભાજપ પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, પ્રદેશ મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલા, પ્રશાંત કોરાટની ઉપસ્થિતિમાં 5 કોર્પોરેટર વિધિવત રીતે ભાજપમાં જોડાયા હતા. આપના કોર્પોરેટરો વિપુલ મોવલિયા, પાવનાબેન સોલંકી, જ્યોતિકાબેન લાઠિયા, મનીષાબેન કુકડિયા અને રૂતા દુધાત્રા ભાજપમાં જોડાયા હતા. ત્યારબાદ વધુ 1 કોર્પોરેટર ભાજપમાં જોડાયા હતા. ભાજપમાં જોડાયેલા 6 કોર્પોરેટર આપમાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા, જ્યારે તેમના જ મત વિસ્તારના બેનર પર ગદ્દાર લખી આપના કોર્પોરેટરો રેલી કાઢી વિરોધ પણ નોંધાવ્યો હતો. જ્યારે લોકોમાં રોષને લઈને આપમાંથી ભાજપમાં જોડાયેલા કોર્પોરેટરે પોલીસ બંદોબસ્ત રાખવાની પણ ફરજ પડી હતી. આ સાથે પાલિકાની સામાન્ય સભામાં પણ સાવચેતી રાખવામાં આવી હતી. આપના સંપર્ક વિહોણા બનેલા વોર્ડ નંબર 4ના મહિલા નગરસેવક કુંદન કોઠિયાને પાર્ટી સસ્પેન્ડ કર્યા હતા. જોકે 14 ફેબ્રુઆરીના રોજ તેમણે પણ ગાંધીનગરમાં કમલમ ખાતે ભાજપનો ખેસ પહેરી લીધો હતો. જોકે આજે મનીષા કુકડિયા ફરી આપમાં જોડાતા આપના 27માંથી માત્ર 22 નગરસેવકો રહી ગયા છે, જ્યારે ભાજપનું સંખ્યાબળ 93થી વધી 98 થઈ ગયું છે. જનતાના કામ માટે આવી હતી એટલે મને ભાજપના લોકો કામ અમુક કામ અટવાતા હતા, તો મને મનમાં એવો વિચાર આવ્યો કે ભાઈ આ કામ અટવાય છે તો આપણે ભાજપમાં જઈને લોકોના જનતાના કામ કરીએ. જનતાના કામ કરવા માટે હું ભાજપમાં ગઈ. ભાજપમાં ગયા પછી મને જાણવા મળ્યું કે 20% ગ્રાન્ટ આપણે પાર્ટી ફંડમાં આપવાની અને અમુક સરકારી કામમાં અમુક પૈસા એ લોકો ખાય છે, તો આ વસ્તુ યોગ્ય નથી. મને એવું લાગ્યું કે આ વસ્તુ આપણા માટે યોગ્ય નથી. આપણે કઈ જનતા માટે કામ કરવા આવ્યા હતા અને જનતા માટે કામ કરવા એ આપણી અમારા લોહીની ખાનદાનીમાં એવું છે કે અમે સત્યને માટે લડીએ. એટલે અમે, મને યોગ્ય ન લાગ્યું એટલે અમે કીધું આપણે પાછા આમ આદમી પાર્ટીમાં. મેં મનોજભાઈ એ સંપર્ક કર્યો, મનોજભાઈને કીધું કે ભાઈ મારે આ ભ્રષ્ટાચારની પાર્ટીમાં મને યોગ્ય નથી લાગતું, તમે મને સ્વીકારો. તો એણે ગોપાલભાઈને અને ગુલાબસિંહને વાત કરી અને એ લોકોએ ત્રણેય વાત કરીને મને પાછું અમારી પાર્ટીમાં મને સ્થાન આપ્યું.